પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણ શહેરની સાથે સાથે સાંડેસરા પાટીના ખેતરમાં પણ ગાયોનો ભેલણ કરવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સાંડેસરા પાટીના પ્રમુખ અને ભાજપના ઉપપ્રમુખ દેવચંદભાઈ પટેલે પાટણ નગરપાલિકા સહિત મુખ્યમંત્રીને પાટણ શહેર સહિત સાંડેસરા પાટીમાં ગાયોના આતંકને નાથવા લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં પાલિકાના પેટનું પાણી પણ ન હલતા આજે પણ પાટણ શહેર સહિત સાંડેસરા પાટીની સીમમાં ગાયોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસમાંથી શહેરીજનો અને ખેડૂતોને મુક્ત કરાવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે સાંડેસરા પાટીના પૂર્વ પ્રમુખ જયેશભાઈ પટેલ પાટણ શહેર સહિત સાંડેસરા પાટીના ખેતરોમાં ભેલાણ કરવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાથી પાલિકા સામે કંઈક આ રીતે રખડતી ગાયોને પોતાના વિરોધ પ્રદર્શિત કરતા પાલિકાના પ્રમુખ સામે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. પાટણ નગરપાલિકામાં 7/6/2018 પછી જ્યારથી કોંગ્રેસમાંથી ખરીદેલા એવા મહેન્દ્ર પટેલનું શાસન આવ્યું છે, બીજેપીમાં જે જોડાય છે, એમણે કોઈ પણ અંગત કારણોસર, કારણોની મેટર તો એ પોતે સારી રીતે જાણતા છે, જે પ્રમાણે ઢોર ડબ્બાનું ઢોર માલિકો સાથેનું સેટિંગ છે, પાટણમાં જે રખડતા ઢોરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, તમે જોઈ શકો કે જો આની આ પરિસ્થિતિને આવા પ્રમુખ રહ્યા તો 3 વર્ષ પછી લાગત પાટણના નગરજનોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે તો નવાઈ નહીં. હમણાં જ એક વકીલ મિત્ર, એમની જ વકીલાત કરતા એક મિત્રના આખલાએ ભેટી લેતા એમનું મોત થયું છે. દિન પ્રતિદિન આજે રખડતા ઢોરોની સંખ્યા એટલી બધી બહોળા પ્રમાણમાં વધી છે, ગમે તે આજુબાજુના ખેતરો ખેડૂતના ઊભા મોલોનો નષ્ટ કરવા માંડી છે. એના અનુસંધાનમાં પાટણ શહેરના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને સાંડેસર પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ દેવચંદભાઈ પટેલે ખુદ એમની જ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે નગરપાલિકા કોઈ પણ જાતની કાર્યવાહી કરતી નથી અને અમે ઢોર પકડીએ તો એને છોડી મૂકે છે. તો મેં 2-3 વખત મીડિયા સમક્ષ કહ્યું છે કે રાત્રે સરકારી કામગીરી પૂરી થયા પછી છોડી મૂકવામાં આવે છે. કોણ જાણે કેમ ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે આ પ્રમુખના શાસનમાં રખડતા ઢોરોની કામગીરીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પાટણના શહેરીજનો અત્યારે ભગવાન ભરોસે જીવી રહ્યા છે, ખેડૂતોના ઉભા મોલ નષ્ટ થઈ રહ્યા છે. હવે તો આજે ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓને પણ લાગે છે કે ક્યાંક ખરીદવામાં હલકો માલ ખરીદાઈ ગયો છે, પોતે છેતરાયા છે અથવા એમને છેતરવામાં આવ્યા છે, એવો અહેસાસ આજની તારીખમાં એમને પણ થઈ રહ્યો છે. જો એમના કાર્યકરોનું ને એમના નેતાઓનું જ આ નગરપાલિકા પ્રમુખ અને આ કટકીકોર સત્તાધીશો સાંભળતા ન હોય તો આવી પાટણની જનતાને તો ભગવાન બચાવે.